પોલીસ હવે એલર્ટ મોડ પર છે અને અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન થઈ રહ્યા છે, ફૂટ પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે. સુરત પોલીસ દ્વારા ચૂંટણી મુદ્દે અસામાજિક ઇસમો સામે કાર્યવાહી કરાઈ રહી છે, જે વિશે પોલીસ કમિશનરે કહ્યું છે કે ચૂંટણીની જાહેરાત બાદ 20,000 સામે અટકાયતી પગલાં ભરાયા છે. 12,719 વાહનનું ચેકિંગ કરાયું છે, જ્યારે 510 શંકાસ્પદ સ્થળોએ ચેકિંગ કરાયું હતું. તો 411 હિસ્ટ્રી શીટર અને 194 સક્રિય ગુનેગારોની તપાસ કરાઈ છે. આ ઉપરાંત ગેરકાયદેસર છરી, ચપ્પુ, તલવાર અને હથિયારના 174 કેસ નોંધવામાં આવ્યા છે. નિષ્પક્ષ અને ભય વગર જઈને આપના વોટિંગના આપના જો હક છે એનો ઉપયોગ કરી શકે એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ જો એ એવા અસામાજિક તત્વો ઉપર જો એ એક્શન લેવાની કામગીરી ચાલુ છે. સાથોસાથ એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે. જો આપના ડીજી ઓફિસ તરફથી આપણે એના પેરામિલિટરી ફોર્સ મળી છે 3 કંપનીઓ. વાત હવે અન્ય સમાચારથી વિરંગ